ચાલો ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે જેડબલઈ ની એની ચર્ચા કરતા હતા, જેડબલઈ નીટ ની એમની અંદર આપણો લેક્ચર નંબર 2 છે. લેક્ચર 2 પહેલા લેક્ચર ની અંદર આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર આ બંને વચ્ચેનો ડિફરન્સ મેળવેલો અને અલગ અલગ ઉદાહરણ દ્વારા પથ લંબાઈ અને સ્થાનાંતરને આપણે અભ્યાસ પણ કરેલો છે. ત્યાર પછી જે વાત છે આપણી પાસે એ આવશે સરેરાશ ઝડપ, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની. ચલો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એની શા માટે આપણને જરૂર પડે છે? તો દાખલા તરીકે એક સિમ્પલ વસ્તુ છે, માની લો કે ભાઈ હું તમને એમ કહું ભાઈ તમે આ જગ્યા પરથી આ પોઝિશન એ છે ત્યાંથી ગતિ કરીને તમે ગમે તેવા રસ્તા ઉપર ગતિ કરીને જાઓ છો પોઝિશન બી પર આવો છો અહીંયા, બરાબર. એ પરથી ગતિ કરીને ક્યાં આવો છો? બી પર આવો છો. હવે એ પરથી તમે ગતિ કરીને બી પર પહોંચો છો તો શું આ દરેક પરિસ્થિતિની અંદર સરેરાશ વેગ છે એ તમને શું માહિતી આપશે? તો કે તમારું પ્રારંભિક સ્થાન ક્યાં છે, અંતિમ સ્થાન ક્યાં છે અને આ અંતર કાપવા માટે તમને કેટલો સમય લાગ્યો છે એ તમે જાણી લીધું. પણ શું તમે વચ્ચે કેટલી બધી જગ્યા ઉપર ઊભા રહેતા એ તમે એમાં નોટ ડાઉન કર્યું નહીં? માત્ર આપણે શું કામ કર્યું કે ભાઈ ધારી લો કે આપણે એમ કીધું ભાઈ બરોડાથી એટલે કે ભાઈ વડોદરાથી અમદાવાદ મારે જવું છે, તો વડોદરાથી અમદાવાદ જવા માટે ધારો કે આ 200 કિલોમીટરનો રસ્તો છે એના માટે મને 3 કલાક લાગે છે. તો હું સીધું શું કરીશ? ઝડપ મેળવી લઈશ. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, તો 200 ભાગ્યા 3 કર દો, બરાબર. 200 શું છે? તો કે 200 કિલોમીટર છે આપણું ડિસ્ટન્સ છે ટોટલ જે ટ્રાવેલિંગ કરવા માટેનું છે એ, અને એના માટે તમને કેટલો સમય લાગ્યો? તો કે 3 કલાક લાગી. તો તમે એવરેજ આ સમય કાઢશો તો તમારી ઝડપ કેટલી થશે? 66.67 કિલોમીટર પર અવર થઈ. તો એનો મતલબ શું થયો કે તમે દર વખતે તમારી ગાડીની સ્પીડ જે છે એ આટલી જશે, 66.67 એટલે કે 66-67 ની આજુબાજુ જશે નહીં. ક્યારેક દોસ્તો આપણી સ્પીડ 50 પણ થઈ હોય, ક્યારેક આપણી સ્પીડ 40 પણ થઈ હોય, ક્યારેક 10 પણ થઈ હોય, ક્યારેક આપણે ઊભા રહ્યા છીએ મતલબ 0 પણ થઈ હશે. તો આ બધી બાબતોની જે માહિતી છે ને એ માહિતી આપણને માત્ર વેગ અથવા માત્ર ઝડપ છે ને એ આપી શકતું નથી. એના માટે આપણને કોની જરૂર પડે છે? સરેરાશ એટલે કે એવરેજ સ્પીડ, એવરેજ વેલોસિટીની આપણને જરૂર પડે. કે હું એમ કહી શકું વડોદરાથી અમદાવાદ હું પહોંચ્યો તો એ દરમિયાન મારી બાઇકની સ્પીડ ધારો કે એવરેજ મારી બાઇકની સ્પીડ એ 50 કિલોમીટર પર અવરની હશે. ભલે પછી ક્યારેક 40ની પણ થઈ હોય, ક્યારેક 60ની થઈ હશે, પણ એવરેજ કાઢું છું તો એ એવરેજ કેટલી મળે છે? 50ની. દાખલા તરીકે જેમ તમે માર્ક્સનું કેલ્ક્યુલેશન કરો, ધારો કે તમારે મેથ્સની અંદર 50 માર્ક્સ આવ્યા છે, ફિઝિક્સની અંદર હું એમ કહું 30 માર્ક્સ આવ્યા છે, કેમેસ્ટ્રીની અંદર 40 માર્ક્સ આવેલા છે, તો આનું તમે એવરેજ કાઢશો એવરેજ, તો આ એવરેજ તમારી જો 50 અને 30 એની વચ્ચે કોણ છે? 40 છે. તો એવરેજ તમારો જે માર્ક્સનો રેશિયો હશે ને એ કેટલો હશે? 40 હશે. દરેક સબ્જેક્ટનું કહી, સેપરેટલી તમે બધાનું અલગ અલગ છે પણ દરેક સબ્જેક્ટનું તમે કરીને એવરેજ કાઢવાનો પ્રયત્ન કરો છો તો એ તમને કેટલા મળે છે? 40 મળે છે. બસ દોસ્તો એવું જ કામ અહીંયા છે કે તમારી બાઇકની જે સ્પીડ છે ને એ એવરેજ કેટલી હોઈ શકે? 50 કિલોમીટર પર અવર હોઈ શકે અથવા 60 પણ હોઈ શકે, એ તમે જે રીતે બાઇક ચલાવો છો એના ઉપર ડિપેન્ડેડ છે. પણ દર વખતે એવું જરૂરી નથી હોતું કે આપણી બાઇકની સ્પીડ એ 66.67 એટલે કે 66-67-70ની આજુબાજુની જ હોય એવું હોતું નથી. એટલે એટલા માટે આપણને કોની જરૂર છે? સરેરાશ ઝડપની અને સરેરાશ વેગની આપણને જરૂરિયાત પડે છે. તો આ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એના માટે એક એક્ઝામ્પલથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા એક્ઝામ્પલ છે એને જોઈએ. તો માની લો કે હું તમને એમ કહું છું કે ભાઈ કોઈ એક વ્યક્તિ જે છે એ વ્યક્તિ એને કાપવાનું જે અંતર છે ને એ અંતરની અંદર લખીએ આપણે અહીંયા વ્યક્તિ તેને કાપવાના અંતરમાંથી પ્રથમ અડધું અંતર, પ્રથમ અડધું અંતર એ V1 ઝડપથી
પછીનું અડધું અંતર, પછીનું અડધું અંતર V2 ઝડપથી કાપે છે, V2 ઝડપથી કાપે છે, તો તેનો સરેરાશ ઝડપ કેટલી હોઈ શકે અથવા સરેરાશ વેગ કેટલો હોઈ શકે? બેમાંથી કોઈ પણ એક વસ્તુ માંગી શકે આપણે, સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગ. ચલો પરિસ્થિતિ સમજો, આપણે એમ કીધું છે અને કાપવાનું જે અંતર છે ને એમાંથી અડધું અંતર, એટલે સમજી લો કે આપણે એક રેખા ડ્રો કરીએ, આ ટોટલ ડિસ્ટન્સ છે ને એ આપણે આપણી સરળતા પડે ને એટલા માટે આપણે વિચારીએ કે 2D છે, પેલું અડધું લેશ ને D લેશ તો મારે શું કરવું પડશે, D/2 કરવું પડશે, એના કરતા હું 2D લઈ લઉં છું. આ 2D માંથી ધારો કે એ અડધું અંતર એટલે અહીંયા સુધીનું અંતર છે, આ અંતર કેટલું? તો કે ભાઈ આ અંતર જે છે એ D જેટલું છે, D. બાકીનું જે આ અંતર છે બરાબર, આ અંતર એ પણ કેટલું છે? D જેટલું છે. ક્લિયર? અડધું અંતર કેટલાની ઝડપથી? V1 ઝડપથી. બાકીનું અડધું અંતર કેટલાની ઝડપથી? V2 ઝડપથી કાપે છે. તો સરેરાશ ઝડપ અને અથવા વેગનું સૂત્ર મેળવો, આપણને એનું એક જ સિમ્પલ સૂત્ર ખબર છે, સરેરાશ ઝડપ અથવા વેગ એટલે શું? તો કે કુલ અંતર બરાબર, કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય. ચાલો કુલ અંતર કેટલું થાય? 2D થાય. પછી કુલ સમય એટલે પહેલો જે સમય લાગે છે ને એને આપણે T1 કહેવો પડશે, અને બીજાનો જે સમય લાગે છે એ કેટલો થશે? T2. કારણ કે આપણને એવું નથી કીધું કે બંને સરખો સમય છે, તો T1 અને T2 કેટલા હશે ને એ દોસ્તો આપણે મેળવી લઈએ પહેલા. તો એ મેળવવા માટે આપણી પાસે ઝડપનું સૂત્ર છે, એ કન્ડિશન પ્રમાણે આપણે ચાલીએ, V = D/T, એના પ્રમાણે. તો T = શું થાય? D/V થાય. ચાલો ડિસ્ટન્સ તો પહેલા અડધું D છે, ઝડપ કેટલી છે? V1, એટલે પહેલા માટે શું મળ્યું? T1 = D/V1. એ જ રીતે T2 = શું મળશે? D/V2. ક્લિયર છે? એડ કરી દો. ચાલો = એવરેજ આપણી જે ઝડપ છે એના માટે વાત છે, 2D ના છેદમાં T1 = D/V1 + D/V2. ઉપર અહીંયા D છે, નીચે બંનેમાંથી D કોમન કાઢશો, D કેન્સલ થશે, એટલે 2/1/V1 + 1/V2 = લસાલેય છેદમાં ક્રોસ ગુણાકાર થશે, એટલે V2 + V1 / V1 / V2. છેદનો છેદ જશે દોસ્તો અંશમાં, એટલે tan V = 2V1/V2 / V1 + V2. એટલે આ એક સૂત્ર યાદ રાખજો, દાખલાની અંદર MCQ સોલ્વ કરવા માટે આપણને શોર્ટકટ સૂત્ર યુદ્ધ કામ આવશે. તમને એમ આપી દે ભાઈ, એક વ્યક્તિને કાપવાનું જે અંતર છે એ અંતર ધારી લો કે ભાઈ 20 કિલોમીટર છે. આ 20 કિલોમીટરમાંથી પ્રથમ અડધું અંતર V1 ઝડપે, V1 તરીકે તમને એમ આપી દે ભાઈ 50 કિલોમીટર પર અવર, અને પછીનું અડધું અંતર તમને એમ કહી દે ભાઈ 60 કિલોમીટર પર અવરની ઝડપે કાપે છે, તો એની સરેરાશ ઝડપ કેટલી હશે? તો સિમ્પલી તમે જોઈ શકો સૂત્રમાં કોઈ જગ્યાએ અંતરનો ઉપયોગ નથી થયેલો, એટલે ઘણી વખત એવું બી બની શકે કે આપણને આ અંતર છે ને આપે જ નહીં, તમને ડાયરેક્ટ રકમ એટલું લખી દે કે કાપવાના અંતરમાંથી પ્રથમ અડધું અંતર આટલી સ્પીડથી અને બીજું અંતર આટલી સ્પીડથી કાપે છે, તો સરેરાશ ઝડપ કેટલી હશે? એટલે આ એના માટે સૂત્ર થયું. નેક્સ્ટ આપણે બીજું એક એક્ઝામ્પલ હજુ લઈએ, તો એમની અંદર રકમમાં થોડોક ચેન્જીસ કરીએ, રકમની અંદર ચેન્જીસ કરીએ કે ભાઈ વ્યક્તિ તેને કાપવાના કુલ અંતરમાંથી પ્રથમ ત્રીજા ભાગનું અંતર V1 ઝડપથી, બીજું અંતર V2 ઝડપથી અને ત્રીજું અંતર V3 ઝડપથી કાપે છે, તો તેની
सरेराश झड़प अथवा वेग केटलो टोटल अंतर छे एमांथी प्रथम अर्धु बीजू सॉरी प्रथम त्रीजा भागनो बीजू त्रीजा भागनो अने त्रीजू त्रीजा भागनो त्रणे त्रीजा त्रीजा भागना अंतरनी वात आपणे अहींया करीए छे। तो फरी पाछी रचना विचारवी पड़शे एज कंडीशन आ रीतना टोटल डिस्टन्स जे छे ने आपणे 3d લઈએ આ વખતે પહેલામાં ટોટલ બે ભાગ પડ્યા એટલે 3 2d લીધું તો અહીંયા 3d લઈએ આ એક ભાગ બીજો ભાગ આ d બાય d બાય આ 3d બાય 3 કરશો d જ આવશે આ પણ d છે આ અંતર કેટલી ઝડપથી v1 આ v2 અને આ v3 તો હવે તમે કહેશો સર આ તો અમને આવડે છે સરેરાશ ઝડપ બરાબર ટોટલ અંતર કેટલું 3d લાગતો સમય t1 plus t2 plus t3 3d t1 કેટલા છે તો t1 બરાબર હવે ડાયરેક્ટ લખી શકીએ આપણે અહીંયા ડિસ્ટન્સ ભાગ્યા વેલોસિટી d by v1 plus d by v2 plus d by v3 તો tag v is equal to 3 ત્રણેયમાંથી નીચેના ત્રણેય પદમાંથી d કોમન કાઢશો કેન્સલ 3 by 1 upon v1 plus 1 upon v2 plus 1 upon v3 ચાલો લસા લેવો પડશે તો 3 છેદમાં જે પદ ખૂટતું હોય એની જરૂર પડશે v1 છે એના પદ છેદમાં અને ખૂટશે v2 v3 v2 એટલે v1 v3 અને v3 એટલે v1 v2 છેદમાં ત્રણેયનો ગુણાકાર v1 v2 અને v3 છેદનો છેદ અંશ મળે 3v1 v2 v3 છેદમાં v1 v2 plus v2 v3 plus v3 v1 લખી શકાય ટેગ v બરાબર એટલે આ પણ સૂત્ર આપણે યાદ રાખી દેવાનું છે બરાબર પહેલામાં પણ જેમ આપણને ઝડપ આપી હતી એ જ પ્રમાણે આપણને આમાં પણ ઝડપ આપી શકે છે બરાબર છે અને ડિસ્ટન્સ આપણને કદાચ ધંધે લગાડવું એટલે ગોથા ખવડાવવા માટે આપે કે આ ડિસ્ટન્સ છે આટલું ડિસ્ટન્સ ઈ આટલાની સ્પીડથી આ રીતે આમ કાપવાનો પ્રયત્ન કરે છે તો તમે તમારી રીતે v1 સરેરાશ ઝડપ મેળવવાનો પ્રયત્ન કરો ત્રીજું એક એક્ઝામ્પલ લઈએ જેમની અંદર માની લો કે હું એમ કહું કે ભાઈ જે કાપવાનું અંતર છે બરાબર એક કાપવાના અંતરમાંથી પ્રથમ ચોથા ભાગનું અંતર v0 ઝડપે વચ્ચેનું અંતર टू वी जीरो झड़पे अने छेल्लू चौथा भागनु अंतर थ्री वी जीरो झड़प थी कापे छे तो सरेराश झड़प केटली हशे હવે જો અહીંયા થોડુંક ચેન્જ કરી નાખ્યું છે કાપવાનું અંતર છે એમાંથી પ્રથમ ચોથા ભાગનું છે અને છેલ્લું ચોથા ભાગનું છે બરાબર પ્રથમ ચોથા ભાગનું અને છેલ્લું ચોથા ભાગનું અંતર જે છે એ અલગ અલગ આપેલા છે વચ્ચેનું બાકી રહેલું કેટલું હશે એ આપણે જાતે ડિસાઈડ કરવાનું થાય એટલે આ રીતે એક સીધી રચના લઈએ પ્રથમ ચોથો ભાગ અને આ છેલ્લો ચોથો ભાગ એટલે આ d બાય 4 થાય આપણ કેટલું થાય d by 4 d by 4 plus d by 4 એટલે d by 2 થયું તો આ વચ્ચેનું જે વધ્યું હશે એ કેટલું હશે d by 2 એટલે આપણે ટોટલ ડિસ્ટન્સ d જ લઈએ છીએ પહેલી ઝડપ v0 છે બીજી 2v0 છે અને ત્રીજી 3v0 ઝડપથી કાપે છે બરાબર છે બસ તમને મેઇન વસ્તુ શું હતી એ તમને ખબર પડવી જોઈએ મેઇન વસ્તુ અહીંયા કોન્સેપ્ટની અંદર આ જ હતો આ ડિસ્ટન્સ આપેલું નહોતું તમને રકમમાં લખ્યું નથી જો તમને ખાલી એટલું જ લખ્યું છે વચ્ચેનું અંતર આપણી જાતે ડિસાઈડ કરવાનું છે બાકી તો આપણને પરિસ્થિતિ ખ્યાલ જ છે ટેગ v ઇઝ ઇક્વલ ટુ ટોટલ ડિસ્ટન્સ d લાગતો સમય t1 + t2 + t3
डी टी वन बराबर डिस्टन्स डी बाय फोर छेदमा वेलोसिटी वी जीरो, डिस्टन्स डी बाय टू छेदमा वेलोसिटी टू वी जीरो, डिस्टन्स डी बाय फोर वेलोसिटी थ्री वी जीरो। दरेक माथी डी तो कॉमन थे जवानो छे, कैंसल कॉमन एंड कैंसल, तो वन अपन एक ना छेद में आवशे फोर वी वन सॉरी वी जीरो प्लस ऊपर थी अहीं बे नीचे आवशे एटले टू इंटू टू एटले ए पण फोर थी गया, तो आ थी गया फोर वी जीरो प्लस ऊपर थी फोर नीचे आवशे एटले चार तरीना थी गया बार एटले वन बाय ट्वेल्व वी जीरो। દરેક માંથી વી ઝીરો કોમન નીકળી જાય એટલે છેદનો છેદ જતો રહેશે દોસ્તો અંશમાં, એટલે વી ઝીરો ના છેદમાં વન બાય ફોર પ્લસ વન બાય ફોર પ્લસ વન બાય ટ્વેલ્વ, વી ઝીરો છેદમાં વન બાય ફોર પ્લસ વન બાય ફોર એટલે ટુ બાય ફોર, ટુ બાય ફોર એટલે વન બાય ટુ જ થશે ને, ટુ બાય ફોર એટલે વન બાય ટુ જ થશે, એટલે હું એટલું જ લખી દઉં છું પાછું આને કાઢી નાખું છું બરાબર, એટલે અહીંયા વન બાય કેટલા થશે આ વન બાય ટુ પ્લસ વન બાય ટ્વેલ્વ, લસા લેશો એટલે છ લસ બાર લસા થયો, તો આને તમારે છ વડે ગુણવા પડશે, તો અહીંયા તમે છ વડે ગુણશો, છ ને એક સાત, સાતના છેદમાં બાર થશે સેવન બાય ટ્વેલ્વ, બાર તમારે જતા રહેશે ઉપર એટલે ટ્વેલ્વ વી ઝીરો અપોન સેવન, એટલે આ તમારો આન્સર થઈ જશે। ચાલો હજુ એક ત્રીજું આપણે ચેક કરીએ, હજી એક ઉદાહરણ સોરી ચોથું ઉદાહરણ ચેક કરીએ। એમની અંદર આપણને એમ કીધું છે ભાઈ વ્યક્તિ જે છે એને કાપવાનું જે કુલ અંતર છે એ કુલ અંતરમાંથી પ્રથમ અડધું અંતર, એ વી ઝીરો ઝડપથી, પછીનું જે અડધું અંતર છે એ કાપવા માટે લાગતા સમયના અડધો સમય, કાપવા માટે જે સમય લાગે એનો અડધો સમય વીવન ઝડપથી અને પછીનો અડધો સમય વી ટુ ઝડપથી કાપે છે, તો એની સરેરાશ ઝડપ અથવા એનો વેગ શોધો। સમજો બરાબર દોસ્તો, આને આપણને એમ કીધું છે કાપવાનું જે કુલ અંતર છે એમાંથી અડધું અંતર, પ્રથમ અડધું અંતર એ વી ઝીરો ઝડપથી કાપે છે અને બાકીનું જે અડધું અંતર છે એની અંદર અડધું અંતરમાં પાછો શબ્દ એને એવો વાપર્યો છે કે બાકીનું અડધું અંતર કાપવા માટે લાગતા સમયનો અડધો સમય વી વન ઝડપથી અને બાકીનો સમય એ વી ટુ ઝડપથી કાપે છે। સમજો હવે દાખલા તરીકે આ ટોટલ ડિસ્ટન્સ આપણે ધ્યાનમાં લઈએ તો માની લો કે હું એમ કહું આ ફોર ડી જેટલું ટોટલ અંતર છે એમાંથી અડધું અંતર બરાબર એટલે આ ટુ ડી થયું, કેટલાની ઝડપથી કાપે વી ઝીરો। હવે એવું કીધું કે કાપવા માટે લાગતા સમયનો અડધો સમય વી વન ઝડપથી અને બાકીનો અડધો સમય એ વી ટુ ઝડપથી, એટલે આટલો જે સમય બચ્યો ને આટલું જે બચ્યું છે ને એની અંદર ધારો કે સમય છે ને સમયની વાત કરી છે, કોની સમયની, તો ધારી લો કે આપણે એમ કહીએ ભાઈ અડધો સમય છે એટલે હું એમ કહું કે અહીંયા ટુ ટી જેટલો સમય લાગે છે એમાંથી અડધો સમય, અડધો એટલે એવું ફિક્સ નથી કે આટલું ડિસ્ટન્સ અડધું નથી સમયની વાત છે, એ વી વન ઝડપથી કાપે છે અને બાકીનું જે છે ને એ વી ટુ ઝડપથી કાપે છે। ફરી પાછું સમજો, અડધું અંતર તમને કીધું છે બરાબર છે વેલ એટ ટુ ડી બરાબર, આ અડધું ડિસ્ટન્સ થશે બાકીનું આ પણ ટુ ડી જ થશે બરાબર, આ ડિસ્ટન્સ પણ કેટલું થશે તમારું ટુ ડી થશે, પણ એમાંથી એવું નથી કીધું કે આ વી વન ઝડપથી કાપે ને એ ડી છે બાકીનું ડી છે, તમને એમ કીધું છે કાપવાનું અડધું અડધો સમય બાકી રહેશે ને એમાંથી અડધો સમય, મતલબ જે સમય બાકી રહેશે
અથવા જે સમય લાગે છે ને એનો અડધો સમય વિવન ઝડપે અને બાકીનો સમય જે છે ને એ વીટું ઝડપથી કાપે છે. તો સરેરાશ વેગ તો આપણને મળવાનો છે. સરેરાશ વેગ એટલે શું? ટોટલ ડિસ્ટન્સ 4d છેદમાં ટોટલ સમય કેટલો લાગે? તો કે ભાઈ ટોટલ સમય છે એટલે પહેલો સમય લાગે આપણે એમ એને કહી દઈએ t1, અને બાકીનો સમય આપણે કેટલો કીધો છે 2t. એટલે આ પહેલો સમય t1 છે, ધારી લો કે બીજો સમય 2t છે. હવે t1 ની ગણતરી કરીએ આપણે તો t1 બરાબર ડિસ્ટન્સ ભાગ્યા વેલોસિટી એટલે 2d ના છેદમાં v0. t મેળવવો પડશે દોસ્તો. હવે ખાસ સમજો, t આ t મેળવવા માટે અહીંયા આપણે શું કરીએ છીએ? અંતર ગુણ્યા ઝડપ, સોરી અંતર ગુણ્યા વેગ ગુણ્યા સમય કરીએ એટલે આપણને અંતર મળે. આપણે ટોટલ ડિસ્ટન્સ કાઉન્ટ કરવું છે. ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? 2d છે. એ ટોટલ ડિસ્ટન્સમાં આ પહેલા ભાગ માટે સમય કેટલો લાગશે? t. બીજા માટે સમય કેટલો લાગે? t. તો એનું અંતર કેટલું થાય? v1t + v2t થાય. હવે આમાંથી તમે t મેળવી લો તો t બરાબર 2d એના છેદમાં, અહીંથી t તમારો કોમન નીકળી ગયો છે એટલે v1 + v2. આ t ની વેલ્યુ આપણે સૂત્રમાં એડ કરવી પડશે. તો tag v is equal to 4d છેદમાં t1. t1 તરીકે છે 2d ના છેદમાં v0 + 2t. 2t 2 into t. t તરીકે શું છે? 2d ના છેદમાં v1 + v2. ક્લિયર? ચાલો 4d બંનેમાંથી ઉપર નીચેથી કેન્સલ થશે. 4/2v0 + 2 2 into 2 એટલે 2 into 2 રાતે ગયા 4 4/v1 + v2. લસા લેવો પડશે. પેલા છેદમાંથી બે કોમન કાઢી લે, ઉપર નીચે બે બે કેન્સલ એટલે 2 ના છેદમાં 1/v0 + 2/v1 + v2. ચાલો છેદ 2 લસા લેશો, ક્રોસ ગુણાકાર v1 + v2 + v0 છેદમાં v0 કૌંસમાં v1 + v2 છેદનો છેદ જશે અંશમાં એટલે 2 v0 કૌંસમાં v1 + v2 / v1 + v2 + v0. આ આપણો સરેરાશ વેગ થઈ જશે દોસ્તો. પ્રશ્નમાં થોડુંક ચેન્જ કર્યું છે, સમજવાની જરૂર છે આપણે. લાગતા સમયનો અડધો સમયની વાત છે. લાગતા સમયનો અડધો સમય v1 ઝડપથી અને બાકીનો જે સમય છે એ v2 ઝડપથી કાપે છે એવું કીધું છે. આપણને એવું નથી કીધું કે બાકીનું અડધું અંતર એ આટલા નથી ને બાકીનું અડધું અંતર આટલાથી, બરાબર? એ ટાઈપની વાત કરી નથી. એટલે ખાસ તમારે વિચારવાનું છે. એટલે આ તમારી પાસે વાત થઈ આપણી સરેરાશ વેગ અને સરેરાશ ઝડપની આપણે ચર્ચા કરી દીધી છે. ચાલો હજી એક બાબતને આપણે વિચારીએ. એમની અંદર એક એક્ઝામ્પલ ફરી પાછું લઈએ કે ભાઈ કણ એ સમયનો અડધો અંતરાલ, સમયનો અડધો અંતરાલ v1 ઝડપે અને બાકીનો અડધો અંતરાલ v2 ઝડપે કાપતો હોય, બરાબર? અડધો અંતરાલ v2 ઝડપે કાપતો હોય તો તેની સરેરાશ ઝડપ કેટલી? તમને શું કીધું છે? અડધો અંતરાલ એ v1 ઝડપે, એટલે અડધો સમય છે ને એ v1 ઝડપે, બાકીનો અડધો ડિસ્ટન્સ જે છે એ v2 ઝડપે કાપે. એટલે અડધો સમયનો અડધો અંતરાલ કીધો, સમયનો અડધો ભાગ. ટોટલ સમય ધારો કે તમારી પાસે જે લાગે છે એ સમય, એમાંથી આપણે વિચારવાનું થાય. એટલે સમજો આ રીતનો આપણો માર્ગ છે, એમાંથી ડિસ્ટન્સ પાડી દે, બે ભાગ કરી દે. ધારી લો કે આ ડિસ્ટન્સ d અને આ ડિસ્ટન્સ પણ d, એટલે ટોટલ ડિસ્ટન્સ કેટલું થઈ ગયું આપણું? 2d, બરાબર છે? ટોટલ ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? 2d. હવે માની લો કે પહેલા માટે સમય લાગે છે એ t છે અને બીજા માટે પણ સમય કેટલો છે? t છે. ક્લિયર છે? હવે અહીંયા છે ને, માનો કે આપણે પહેલા તો અડધો સમયની વાત કરી છે, એટલે આપણે ડિસ્ટન્સ દોસ્તો અલગ અલગ લેવું પડશે. એટલે અહીંયા d1 અને d2 લીધું છે, અને આ જે 2d ડિસ્ટન્સ છે ને એ હું ઇરેઝ કરી દઉં છું.
કારણ કે આપણને સમયનો અંતરાલ કીધો છે, તો સમયનો અડધો અંતરાલ એટલે ટી, બીજો અંતરાલ ટી, પહેલો અંતરાલ વી1 ઝડપે અને બીજો અંતરાલ વી2 ઝડપે કાપે છે. ચાલો તો પહેલો અંતર એને કેટલું કાપ્યો છે, S1 બરાબર V1 ઇન્ટુ ટી થઈ જશે, બીજું અંતર જે કાપ્યું હશે V2 ઇન્ટુ ટી થશે. સરેરાશ ઝડપ જોઈએ છે, સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર S1 પ્લસ S2 છેદમાં લાગતો કુલ સમય કેટલો 2t. S1 બરાબર V1t પ્લસ V2t છેદમાં 2t. તો બંનેમાંથી ઉપર નીચેથી TT કેન્સલ થશે એટલે V1 પ્લસ V2 બાય 2. V1 પ્લસ V2 બાય 2. એટલે અહીંયા તમે જોઈ શકો છો, જો સમયની વાત કરી હોય તમારી પાસે, બરાબર સમયની વાત થઈ તો તમે સરેરાશ વેગ પણ લઈ શકો છો. V1 પ્લસ V2 બાય 2 એનો મતલબ સરેરાશ વેગ થયો. જ્યારે પહેલા કિસ્સાની અંદર આપણે ચર્ચા કરી ત્યારે પહેલા કિસ્સામાં આપણે અડધું અંતરની વાત કરી હતી. અડધું અંતરની વાત હોય ને, અડધું અંતર તો તમારો સરેરાશ વેગ કેટલો થયો, તો 2V1V2 બાય V1 પ્લસ V2. એટલે પરિસ્થિતિને સમજવાની છે, બાકી કંઈ નથી આમાં. બરાબર, તમે જે કઈ પ્રશ્ન વિચારો છો એ પ્રશ્નનો જવાબ તમારા ક્વેશ્ચનની અંદરથી જ મળી જશે, પણ પરિસ્થિતિ ખાલી સમજી લેશો એટલે આપણો અહીંયા આન્સર ક્લિયર થઈ જશે. ખ્યાલ આવશે? એટલે આ રીતના અલગ અલગ આપણી પાસે ક્વેશ્ચનો અવેલેબલ થઈ જશે.